नमस्कार, हूँ मनीषा। आप जो रहा छो स्पार्क टुडे न्यूज। आज रोज रमा एकादशी छे। दिवाळीना पावन पर्वनी आजथी शुरुआत थई रही छे। ते निमित्ते डभोईना धारासभ्य शैलेषभाई मेहता तेमनी साथे धर्मपत्नी મીનાબેન મહેતા દ્વારા કુબેર ભંડારીના દર્શન કરવામાં આવ્યા। દર વખતે જ તેમના દ્વારા એકાદશીનો પર્વ હોય તે સમય દરમિયાન અને અમાસના પર્વે પણ કુબેર ભંડારી દાદાના દર્શન કરવામાં આવ્યા છે। આજ રોજ તેમના દ્વારા કુબેર ભંડારી જઈને દાદાના દર્શન કરવામાં આવ્યા છે, સાથે જ સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજથી રમા એકાદશી એટલે કે દિવાળીના પર્વની શરૂઆત થઈ છે। દિવાળીનો પર્વ હિન્દુ સમાજ માટે સૌથી મોટો અને મહત્વનો પર્વ છે। 5 દિવસ સુધીનો આ પર્વ રમા એકાદશી, વાઘબારસ, સરસ્વતી પૂજન, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી અને ત્યારબાદ નવું વર્ષ અને ભાઈબીજ છે। આ સંપૂર્ણ સપ્તાહ દરમિયાન દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। મંદિરોમાં ભગવાનના દર્શન કરવામાં આવતા હોય છે। દિવાળીના પર્વ અમાસના દિવસે આવતાની સાથે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે અને નવું વર્ષ, નવા વર્ષની જે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। હિન્દુ સમાજ માટે દિવાળીના બીજા દિવસથી એટલે કે નવા વર્ષનોમાં પ્રારંભ થતો હોય છે। તેવામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે રાજેશ આયરે પણ કુબેર ભંડારી દાદાના દર્શન કરવામાં આવ્યા હતા। રાજેશ આયરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈના સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી। આજે આસોવદ એકાદશી, જે રમા એકાદશી તરીકે પણ ઓળખાય છે, અને હિન્દુઓનું નવું વર્ષ સંવત 2079 હવે શરૂ થવા જઈ રહ્યું છે। 11 દિવાળીના તહેવારો આજથી શરૂ થયા છે। હું આપના મારફત તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું, નવા વર્ષના અભિનંદન આપું છું અને નવું વર્ષ કુબેર દાદાની મહેરબાનીથી તમામને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાન કુબેર દાદાને પ્રાર્થના પણ કરું છું। નિત્ય એકાદશીના નિયમ પ્રમાણે આજે પણ અહીંયા પૂજા કરી છે, આરતી કરી છે અને કુબેર દાદાની ના ચરણોમાં માથું નમાવીને ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકોને કુબેર દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી છે। નમસ્કાર, જય કુબેર। સૌથી સમગ્ર વડોદરા શહેર તેમજ જિલ્લાના સૌ લોકોને દીપાવળીની ખૂબ ખૂબ શુભેચ્છા, આવનારા નવ વર્ષની કુબેર શુભેચ્છા। આજે કુબેર ભંડારીના દર્શનાર્થે અને આજે રમા એકાદશી એટલે દિવાળી પૂર્વની જે એકાદશી છે, ભગવાન સૌ લોકોનું આરોગ્ય સુખમય તેમજ સાથે સાથે સૌ લોકોને ધન પ્રાપ્તિ થાય અને સૌથી વધારે કે જે કોરોનાના સમય દરમિયાન આપણે જે જોઈ રહ્યા છે કે સૌથી વધારે જો આપણી પાસે જે હોય, કદાચ આપણી પાસે લક્ષ્મીજી ઓછા હોય તો ચાલશે, પણ આરોગ્ય ખૂબ હોવું જોઈએ એટલે આને કુબેર હોય ત્યાં તો સંપત્તિ હોય છે જ। એટલે કુબેરને પ્રાર્થના કરીને સમગ્ર વડોદરા શહેર, સમગ્ર જિલ્લાવાસીઓને નૂતન વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા, દીપાવલીની શુભેચ્છા અને સાથે સાથે કુબેરજી આપ સૌ લોકોનું કલ્યાણ કરે, સાથે સાથે વડોદરા શહેરવાસીઓને ફરી એકવાર નૂતન વર્ષના અભિનંદન। જય કુબેર, આજે રમા એકાદશીની સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા।